બધાય મિત્રોને જજા કરી જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે હું એક એવી જગ્યાએ આવી છું જ્યાં જો કે હંધાઈને જવાનું મન થાય, અને હા જેના દર્શન કરી મને ટૂંકમાં એટલી શાંતિ મળી છે એની વાત જાઓ. તો હાલો મિત્રો હું તમને બતાવું અત્યારે કે હું અત્યારે ક્યાં આવી છું. કા હેમાલી હાલો હા જો એક હું આ હેમાલી બેન હે અને ઓલી મારી બેસ્ટ ફ્રેન્ડ હે જીની હાઈ કે હેલો મિત્ર, તમને ખબર અમે કઈ જગ્યાએ આવ્યા છી અને દીદી મેડમ કઈ જગ્યાએ આવ્યા છી ખબર હે તમને? ચશ્મા પહેલ્યો મિત્ર ગીગલીબેન હેલે જઈએ મિત્રો. હવે અમે અત્યારે છીએ દ્વારકા. દ્વારકાધીશ ના દર્શન કરવા આવ્યા છે. કે અત્યારે અમારે મોડું થોડુંક થઈ ગયું છે આવવામાં, એટલે મંદિર બંધ છે. આપણે સવારે જોશી અને સવારે હે ને દ્વારકાધીશના દર્શન કરશું. હાલો ત્યાં સુધી આપણે હે ને બહાર બીજી જગ્યાએ રખડવા જઈએ. તમારે
છો મિત્રો ગીગલી બેન ને ફાઇન મળી ગયા ફોટો ખીચવા હાટું છો ગીગલી બેન હે અમારા ફોટો પાડવા હાટું ફાઇન Thank you.
મિત્રો ગીગલી બેન લઈએ શું લઈએ જોઈ પૂછીએ આપણે ગીગલી બેન શું લ્યો હેલો ગીગલી બેન કૃષ્ણ ભગવાન ના મંદિરે કોઈ થોડો લાગે હા સાચું કોને મને તો દર પૂનમે દ્વારકાધીશ ના દર્શન કરવા હું આવું આવું જ ક્યારેય એવી એક કોઈ પૂનમ નહીં ગઈ હોય કે હું દ્વારકાધીશ ના દર્શન કરવા નહીં આવી અને હા મિત્રો સાચું કહું ને મને એમ થાય ને આપણે દ્વારકા જવું હોય કોઈ ન હોય તો કઈ નહીં છેલ્લા હું ને એમાં લીધો હોય હા અત્યારે હવે અમારા મેમ્બર એક વધી ગયા એ અમારા મનીષા સોરી ઝીણી બેન અમે એને પ્રેમથી ઝીણી બેન કહી છી ઓમ એનું નામ છે મનીષા બેસ્ટ ફ્રેન્ડ હે ને એટલે બસ હવે અમે થોડીક જ આખાશી અને હવે અમારી જગ્યાએ પહોંચી જઈ અને હા મિત્રો પછી આપણે હવારે મળશી અને પછી હવારના બધાને જય શ્રી કૃષ્ણ થાય અને પછી નવો વિડીયો ચાલુ થાય અને હા મિત્રો અત્યારે બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ જય ગુરી જય દ્વારકાધીશ જો મિત્રો અમારો ફેસ થઈ ગયા એ નાઈ ધોઈ લીધું છે હવે જમવાનું જમવા જઈ લઈએ અમે આપણે રાજસ્થાન માં ગયા હતા ત્યાં તો ખબર ને કેવું અરે મોજ આવી ગઈ હતી દાળ ભાટી ખાધી હતી હેલો મિત્ર અમે જો હોટલમાં પહોંચી ગયા રહીના બેન જોયે મેન્યુમાં શું શું છે જમવાનું મંગાવે આ જીની બેન અમારા હે